મિસ્ત્રીના મોત પર ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અકસ્માતનું કારણ પુલની ખરાબ ડિઝાઇન હતી. કારના સેફ્ટી ફીચર્સ યોગ્ય હતા, સીટ બેલ્ટ નહોતો પહેરેલો. કારને અકસ્માત થતા પાછળની સીટ પર બેઠેલા બંને અથડાયા. પાછળ બેઠેલા મિસ્ત્રીનું માથા અને શરીર પર જીવલેણ ઇજાઓ પહોંચી. 7 સભ્યોની ફોરેન્સિક ટીમ દ્વારા આ તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમને સેફ લાઇફ ફાઉન્ડેશને તપાસ માટે પસંદ કરી છે. તો ટાટા સંસ્થા પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે અને તેમની આ મૃત્યુની ઘટનામાં તેના કારણો કયા છે, કયા કારણોના કારણે તેમનું મોત થયું તેને લઈને જે તપાસ ચાલી રહી છે, આ તપાસમાં ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ ખુલાસો ખૂબ જ ચોંકાવનારો છે. જે પુલની ડિઝાઇન હતી તે ખરાબ હોવાનું પણ એક તારણ સામે આવ્યું છે.